અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. તળાજા શહેરમાં મહુવા ચોકડી નજીક આવેલ જાહેર શૌચાલય જાળવણીના અભાવે શોભાના ગાંઠિયા સમાન બન્યું. તળાજા નગરપાલિકા હાલ રામ ભરોસે ચાલી રહી હોય તેમ કામગીરી કરી રહી છે. નગરપાલિકાની ટર્મ પૂરી થઈ ગયેલ હોવાના કારણે પ્રમુખ સહિતના હોદ્દેદારો પણ નથી અને નગરપાલિકામાં એક ઘણા સમયથી ફરજ બજાવતા ચીફ ઓફિસરની પણ અન્ય સ્થળે બદલી થઈ ગયેલ હોવાથી હાલમાં મહુવાના ઓફિસર માત્ર ચાર્જમાં ગાડું ગબડાવી રહ્યા છે, જેના કારણે શહેરીજનો મુશ્કેલીનો સામનો કરે છે. આપણે વાત કરીએ છીએ જે મહુવા ચોકડીથી એભલ દ્વારની અંદર આવતા એક જાહેર શૌચાલયની છે. આવા તો ઘણા બધા પ્રશ્નો છે, પરંતુ આપણે આ એક પ્રશ્નની વાત કરીએ છીએ. જે જાહેર શૌચાલય સરકારે લાખો રૂપિયાના ખર્ચે લોકોને સગવડતા માટે બનાવ્યું છે, પરંતુ અહીં જાળવણીના અભાવે શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. આજે અમારા દ્વારા અહીં શૌચાલયની અંદર તપાસ કરવામાં આવતા શૌચાલયમાં દેશી દારૂની ખાલી પોટલીઓથી ભરેલા જોવા મળ્યા. સરકારે પ્રજાના લાખો રૂપિયા ગ્રાન્ટ સ્વરૂપે અહીં વાપર્યા છે, પરંતુ હાલ તેમની જાળવણીનો અભાવ હોવાના કારણે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કેવી પરિસ્થિતિમાં છે. જોકે આ બાબતે ચાર્જમાં રહેલ ચીફ ઓફિસરનો સમ્રાટ સમાચાર દ્વારા સંપર્ક કરવામાં આવતા તેઓએ ફોન રિસીવ કરવાની પણ તકલીફ લીધી ન હતી અને પાલિકા એક વ્યક્તિ સાથે વાતચીત કરતા તેઓએ સ્ટાફની ઘટ હોવાનું જણાવ્યું હતું. હવે આ પ્રશ્નનું આગામી સમયમાં નિરાકરણ આવશે કે કેમ તે જોવું રહ્યું.